સુરતમાં વેપારીને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપી ચાર લાખની માંગણી કરનાર મહિલા પીએસઆઈ સહિત બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા સત્તાનો દુરૂપયોગ કરીને હેરાન કરવામાં આવ્યા હોવાથી કાર્યવાહી કરાઈ સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેપારીને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપનાર મહિલા પીએસઆઈ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ કમિશનરની લાલ આંખ થઈ છે સત્તાનો દુરુપયોગ કરી લોકોને બદ ઇરાદે હેરાન કરવા માટે જો કાર્યવાહી કરવામાં આવશે તો કોઈ પણ અધિકારી સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે ઉમરા વિસ્તારમાં ખોટી રીતે વેપારી સામે કેસ દાખલ કરવા માટે મહિલા પીએસઆઈ તેમજ અન્ય બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને સુરત પોલીસ વિભાગ ભેડામાં ખડભડાટ મચ્યો છે પોતાના ઉપરા અધિકારીને જાણ કર્યા વગર પીએસઆઈ દ્વારા જબરદસ્તીથી વેપારીને દારૂના કેસમાં સંડવાયેલો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી મળતી માહિતી મુજબ ઉમરાલી મહિલા પીએસઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોલીસ કર્મચારીએ વેપારી પર દારૂ પીધાનો ખોટો કેસ કરી ચાર લાખ માંગ્યા હતા ઉમરા પોલીસની ગુરદો રોડ ચોકીમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ અને બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે ઘોડોડ રોડ પોલીસ ચોકીની પીએસઆઈ કે એન ચોપરાએ કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામભાઈ અને સત્યપાલ સિંહ સાથે તારીખ આઠમી માર્ચે ઘોડદોડ રોડના પ્રેસિડેન્સી એપાર્ટમેન્ટ પાસે વેપારી કરણ સહાની વિરુદ્ધ દારૂ પીવાનો કેસ કર્યો હતો પોતાની સામે થયેલી કાર્યવાહીને લઈને વેપારીને કારણે કમિશનરને અરજી કરી કે પીએસઆઈ ઘરમાં જબરદસ્તી ઘુસી આવ્યા હતા વોરંટ બાબતે પૂછતા માથાકૂટ કરી એનડીપીએસનો કેસ કરવા ધમકી આપી હતી ચાર લાખ માંગ્યા હોવાની વાત કરાઈ છે બાદ બાદ દારૂ પીવડાવી ખોટો કેસ કર્યો હતો જેથી કમિશનરે પીએસઆઈ ચોપરા અને બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે પોલીસ કમિશનર અજી તોમરે કહ્યું છે કે જે રીતે ઉમરા વિસ્તારમાં જાણ કર્યા વગર જ રેડ કરવામાં આવી હતી તે શંકાસ્પદ રીતે જણાતી પ્રાથમિક તારણમાં કેટલીક મળેલી હકીકતના આધારે તેમણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

ઉમરા પોલીસ સ્ટેશનમાં એક મહિલા પીએસઆઈ અને એની સાથે બે પોલીસના કર્મચારીઓ જેવી રીતે આ લોકો એક નાગરિકના ઘરે ગયા અને એની પદ્ધતિ શંકાસ્પદ જણાઈ આવતા ગંભીર પ્રકારની રજૂઆત એના વિરુદ્ધમાં કરવામાં આવી છે જેની બાબતે પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને જે હકીકત અત્યાર સુધી જાણવા મળી છે આ પ્રમાણે ગેરવર્તન અને પીઆઈને જાણ કર્યા વગર એવી કાર્યપદ્ધિ પદ્ધતિથી આ રેડ કરવા માટે ગયા હતા જે શંકાસ્પદ જણાય છે જેના લીધે તપાસ જ્યાં સુધી ખાતાકીય તપાસ ચાલે પ્રાથમિક તપાસ ચાલે એને સસ્પેન્ડ સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા છે પોલીસ પાસે ચેક કરવાની રેડ કરવાની ગુનેગારો વિરુદ્ધ સંપૂર્ણ પ્રકારની કડક કાર્યવાહી કરવાની સત્તાઓ છે પણ આ સત્તાઓના દુરુપયોગ ના થાય નાગરિકો સાથે ગેરવર્તન ના થાય અને કોઈ પણ રીતે કોઈ શંકાસ્પદ રીતે કાર્યવાહી જણાઈ આવશે તો કોઈ પણ અધિકારી કર્મચારી વિરુદ્ધમાં ગંભીર નોંધ લઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે આ અમારી પોલિસી એકદમ ક્લિયર છે થેન્ક યુ જી થેન્ક્યુસ મને બતાયા પ્રાથમિક તપાસ દી ગઈ છે प्राथमिक तपास में जो भी चीज आएगी उसके आधार पर आगे की कार्रवाई की जाएगी अभी एक महिला पीएसआई और उसके साथ दो कर्मचारियों को सस्पेंड किया गया है मैं आपको बता रहा हूँ कि प्राथमिक तपास अभी चल रही है अभी मैं इसके बारे में कोई कमेंट नहीं कर सकता थैंक यू, थैंक यू।, थैंक यू।